હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે છે રક્ષાબંધન. મસ્ત મજાનો તહેવાર છે બહેનો માટે. ભાઈઓના ખિસ્સા ખાલી થવાના છે આજે, પણ વાંધો નહીં. વર્ષમાં એક દિવસ તો બહેન માટે કંઈક કરવું જ જોઈએ, રાઈટ? તો ચલો, આજે અમારું પણ ઘણું બધું પ્લાનિંગ છે. 3-4 જગ્યાએ મારે રાખડી બાંધવા માટે જવાનું છે, પણ એના પહેલાં ઘરનું થોડું કામ મારે કરીને ફ્રી થવાનું છે. હજી હાલ જ ઉઠી છું, તહેવાર છે તો પણ ઉઠવામાં લેટ થઈ ગયું. સો ચલો, આગળ હું તમને બતાવું કે હું ક્યાં ક્યાં જવાની છું. પણ સો ગાઈઝ, કામ તો હજી બાકી છે, પણ અમારા કુંજભાઈ રોતા હતા એટલે અમને નીચે પાર્કિંગ માટો મરાવવા લઈને આવી છું. તડકામાં થોડું સારું વિટામિન ડી મળે, તો આમને રમાડીને પછી હું જઈશ રેડી થવા. હજી તો કામ બાકી જ છે, ખબર નહીં ક્યારે નંબર આવશે. જો એ બેટું, હાય કહી દો બેટું. હાય બોલો બેટું. હાય. તો મારી મહેનત કામ લાગી. ફાઇનલી અમારો કુંજ સૂઈ ગયો છે એકદમ શાંતિથી, તો હવે હું મારું કામ પૂરું કરી શકું છું. આજે રક્ષાબંધન છે, આપણે ભગવાન શ્રીને રાખડી બાંધીશું, એમના આશીર્વાદ લઈશું, આપણે એમને ખીરનો ભોગ લગાવીશું, માતાજીના દર્શન કરશું. અમારું વાવાવાળું બોર્ડ સરસ રહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધંધો કરવાના ઓજારો છે, આપણે એને પણ રાખડી બાંધીશું, તિલક લગાવીશું, કંકુ ચડાવીશું. નિયતિ આવી ગઈ છે. બોલ નિયતિ, કેમ આવી છો? કોણ? દાદી કીધું કે દાદી બાબા તો કશું લાગ્યા છે. કઈ નઈ લાય, તો ખોટું કે છે. ખોટું તો શું લાયા? નાઈ છોકરી બીમાર થઈ ગઈ છે. ગિફ્ટ થોડી તારે અમને આલવાની હોય. બસ ચલો ફોટામાં જો. તું અહીં ખાતરા નિયતિને લઈને આવ્યા હતા એના દાદા અને એના પપ્પા. જે બધા બેસીને સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે. આપને જોઈને મને પણ ભૂખ લાગી ગઈ. અને એ પછી આવ્યા હતા સખુ આંટી, જે મારા ફેવરેટ આંટી છે. પપ્પાને રાખડી બાંધવા માટે ઘણા વર્ષોથી આવે છે. પપ્પાને કોઈ સગી બેન નથી, તો આ રાખડી બાંધી આપે છે. અને પપ્પાએ સરસ મજાની અમને સાડી ગિફ્ટ આપી છે. વાવ. પછી અમણે રાખડી બાંધી મારી મમ્મીને. મારો નંબર ક્યારે આવશે યાર? પછી રાખડી બાંધી ભાઈને. આરતી પણ ઉતારી લીધી. શું વાત છે! અરે વાહ. ભાભીને રાખડી બાંધી. મને બાંધશે પણ કંઈ ખબર નહીં. આલો મમ્મી એમને રાખડી બાંધી પાછું. આહા, ફાઇનલી મારો નંબર આવી ગયો. કેટલી સરસ લાગું છું જો. મને પણ રાખડી બાંધવા લાગ્યા. એ સારું લાગ્યું. હા, મારી માટે રાખડી લઈને આવ્યા હતા. એમને ખબર છે મને ગમે છે રાખડી બાંધવાની.
તો મારી માટે પણ રાખડી લઈને આવ્યા હતા, સરસ મજાની પેંડો પણ ખવડાયો. લો હું પણ ખવડાવી દઉં તમને માટે પેંડો. અરે થોડોક જ છે, થોડોક જ છે. હા ખાઈ લીધો. અને કુંજ માટે કંઈક ગિફ્ટ્સ લઈને આવ્યા છે. ઓ બાપરે આટલું બધું, શું વાત છે. કુંજ તો ખુશ ખુશ થઈ ગયો છે, મને કોઈ આટલું બધું નથી આપતું. પછી ફાઇનલી મારો નંબર આવી ગયો, હું રેડી થઈને આવી ગઈ હતી રાખડી બાંધવા. ભાઈને બહુ જ મસ્ત મસ્ત, એટલે બહુ જ મસ્ત રાખડી લઈને આવી છું એમના માટે. મને તો બહુ જ ગમી છે આ રાખડી. જો એની ડિઝાઇન જોઈ યાર, કેટલી સરસ છે, એકદમ ક્યુટ. મેં બેન લોગ યાર હોઈએ જ આટલા કેરી, ભાઈઓને કંઈ પરવા જ નહીં હોતી બેનની યાર, શું કરવાનું. તો પછી પેંડો ખવડાયો અને મનમાં ને મનમાં વેઇટ કરું છું કે મારું ગિફ્ટ ક્યારે આવશે. સો ફાઇનલી કવર મળી ગયું મને, હું બહુ ખુશ છું. યે લેટ થઈ ગયું છે, પણ કઈ વાંધો નહીં કેમ કે તહેવાર નો દિવસ છે એટલે ગેસ્ટ આવતા હતા ઘરે. સો હવે જઈએ છીએ, અમે તૈયાર થઈ ગયા છે સરસ મજાના. ચલો આગળ તમને બતાવું. તો હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ રાખડી બાંધવા મોટા પપ્પાના ઘરે. બધા ગોઠવાઈ ગયા છે સરસ મજાના. અમારો બાબુ સુઈ ગયો છે, જુઓ. અમે પહોંચી ગયા મોટા પપ્પાના ઘરે અને મેં રાખડી બાંધવાનું શરૂ કરી દીધું હતું રાહુલભાઈને. સરસ રાખડી એમની માટે પણ હું લઈને આવી હતી. પણ આ રાખડી તો ખેલ કરે છે યાર. કંઈ નહીં, ફરી એકવાર ટ્રાય કરીશું. હમ હાર માનને વાલો મેં સે નહીં હૈ, ગુજરાતી હૈ. ચલો પેંડો ખવડાવી દીધું સરસ મજાનો, મને પણ ખવડાવો. હા એ હોય ને સહી વાત. આ એમની માટે કિચન લઈને આવી છું રાહુલ, તો એ અમને આપી દીધું. સરસ ખુશ થઈ ગયા કિચન જોઈને. તો હવે ભાભીની વારી હતી, કાજલ ભાભીને પણ રાખડી બાંધી. આ અમારા નિયતિબેન એની ટાઈમ કોઈ પણ વસ્તુ માટે રેડી જ હોય, કોઈ વાતમાં ના જ નહીં. રાખડી પણ બંધાવવા બેસી ગયા. જો પોતે બાંધીને આવી છે બે બે બૈલાને, તો પણ. અને પાછી મને કહે છે પેંડો તો ખવડાય મને આખું. તો આખું એ પેંડો ખવડાવી દીધો. હા રાહુલભાઈ તરફથી મને મળ્યો સુંદર મસ્ત મજાનો ડ્રેસ. ખુશી તો દેખો મેરી. અને આ જુઓ પપ્પા જુઓ, નિયતિ સાથે નિયતિ જેટલા થઈને રમવા લાગ્યા છે. મસ્ત એમને પણ મજા આવી જાય. આવું કોઈ બાળક મળી જાય ને, એ પણ નાના છોકરા જેવા જ થઈ જાય, રમવા લાગે. બહુ બધી જુઓ એના પીપુડા જોવે છે અને વગાડશે. હા જો કબૂતર પણ નાસી ગયા પપ્પા. નિયતિને પણ મજા આવે છે, સરસ કંપની મળી ગઈ છે પપ્પાની. જો બેન એને એવું છે જ નહીં કે મને મારા જેટલું કોઈ જોઈએ, બસ વાત કરવાવાળું કોઈ જોઈએ. આહા થેલામાંથી તો ખજાનો ભર્યો છે રમકડાનો. બાપરે બાપ, હજી શીખવાડશે પપ્પાને આમ નહીં આમ. અને આ બાજુ મોટી મમ્મી અમારા માટે ચા બનાવે છે ઇલેક્ટ્રિક સગડી પર આય હે. અને આ બાજુ મહિલા વિભાગ શું કરે છે અંદર, મમ્મી અને કાજલ ભાભી વાતો કરે છે. નિયતિ ક્યાં જવાનું છે? કેમ તને નહીં લઈ જતા? અમે અમે જઈએ. ના ભાઈ નિયતિ નહીં લેવાની. હા
तो हवे मोटा पप्पाना त्यांथी निकली गया छे मामाना घरे जवा माटे कुंज भाई मारी जोड़े आई गया छे सरस सुई गया छे जो हमारो बाल गोपाल सुता छे तो हवे मोटा पप्पाना घरे थी निकली गया छे राखड़ी बांधीने हवे जाइए छे मामाना घरे નિયતિ બેન પણ અમારા જોડે આવી ગયા છે જીદ કરીને અમારો બાબુ હજી પણ સૂતો છે ઊંઘ તો મને પણ આવે છે પણ સુવાય નહીં ને મોટા થઈ ગયા નહીં ખોટા થઈ ક્યાં જઈએ છે મામાને મોટા છે तो मामाना घर साइड ज पप्पानी शॉप छे ज्यां रोज बन्ने डॉगी ने दूध पीवड़ावे छे तो आज पण ए पप्पा ने जोई गया अने पाछळ पाछळ आवा लाग्या तो पप्पाए कीधु चलो एमने दूध पीवड़ाईने जईए तो स्पेशियल एमने दूध पीवड़ावा माटे एमने शॉप खोली छे वेट करे छे बन्ने डॉगी बीजू क्यां छे देखातुं नथी साइडमां हशे ए आव्यो जो बन्ने माटे स्पेशियल दूध लईने आया छे खुश खुश थई गया छे बन्ने આજે તો પેટ ભરાઈ જશે એમને સરસ મજાનું તો એમને દૂધ પીવડાવે છે પપ્પા અને પપ્પા જોડે જો મસ્તી કરવા લાગ્યો પપ્પા આવતા તો આવા નતો દેતું એ પપ્પા પણ મસ્તી કરવા ક્યાં પાછા પડે એવા છે ઘણે સુધી પાછળ આવતા હતા બિચારા ચાર બિસ્કીટની આસમાં કેટલું કરે છે ને માણસોએ આપની જોડેથી વફાદારી શીખવી જોઈએ એવું લાગે છે એ પછી પહોંચ્યા અમે મારા મામાના ઘરે આ સાઈડ મારા નાના છે અને બીજી બાજુ મારા મામા છે જે હવે અમારી વચ્ચે નથી રહ્યા પણ બધી જ બહેનો એટલે કે મારી બધી જ માસી એમને રાખડી બાંધવા માટે આવે છે કેમ કે એ અમારી વચ્ચે નથી પણ એમની યાદો તો અમારા વચ્ચે છે અને કાયમ રહેશે જ તો મમ્મીએ મામાને રાખડી બાંધી અને નાનાને કોઈ સગા બહેન ન હતા તો મમ્મી જ એમને રાખડી બાંધી દીધી પછી મમ્મીએ રાખડી બાંધી એમના ભાભીને એટલે કે મારા મામીને અને મેં બાંધી રાખડી મારા ભાઈને રાજને મામાનો છોકરો છે અને રાખડી બાંધી તો મને મળ્યું એક બીજું કવર ક્યાં બાત હે યાર વિષ્ણુ અને બકુ બલ્લે કોને મને ભાઈ બી કવર ઉતારી દીધું ગયા આજે દીદી બહેનો ખાલી કહેવત જ છે હો કે કાચબા ધીમા ચાલે બાકી આ વિષ્ણુભાઈને જોઈને મને એ કહેવત બિલકુલ સાચી લાગી જ નહીં જુઓ તો એમની સ્પીડ તો જુઓ જરા મારા પપ્પાનું ઘર છે આજે અમે ફૂલ ફેમિલી ભેગા થયા છે એન્જોય કરીએ છીએ મોટી બેન છે ભાભી છે ભાણિયા છે ભત્રીજા છે પપ્પા નથી રહ્યા ભાઈ નથી રહ્યો પણ અમે ફોટાને રાખડી બાંધવા આવીએ છીએ સાથે બેસીને જમીએ છીએ ચા નાસ્તો કરીએ છીએ અને પછી સૌ અલગ પડીએ છીએ બોલો સંગીતા મમ્મી શું કરો બસ હું બધા ગેસ્ટ ઘરે આવ્યા છે એની માટે જે કે મારા નંદો છે એ લોકો માટે ખમણ વગાડી દઈ છું કારણ કે એમને જમવાનું નથી ભૂખ તો મને ક્યારની લાગી જતી પણ ઢોકળા જોઈને ભૂખ મારી વધી ગઈ અને ફટાફટ ક્યારે ખાવ એવી ઈચ્છા થવા લાગી હા એ કેટલા ટેસ્ટી લાગે છે ને તો વાગી ગયા હતા 10 અને પછી નાસ્તો કરીને બધાને મળીને રાખડી બાંધીને ત્યાંથી અમે નીકળી ગયા ઘરે જવા માટે રોડ પર ખાસી પબ્લિક હતી બધાને જોઈને એવું લાગતું હતું કોઈ રાખડી બાંધીને ઘરે જઈ રહ્યું છે તો કોઈ રાખડી બંધાવીને ઘરે જઈ રહ્યું છે
તહેવાર જ એવો સરસ હતો ભાઈ બહેનનો. મને કમેન્ટમાં કહેજો હો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, અને તમે રક્ષાબંધન મનાય કે નહીં, રાખડી બાંધી કે નહીં, કે રાખડી બંધાવી કે નહીં. આખો દિન કેમ લાગ્યું? બહુ મજા આવી બેટા, પણ હું થાકી ગઈ, હવે ઊંઘ આવે છે. શું કરશો? ઊંઘી જા અને આખો દિન અને મોડા ઉઠીશ બધાના જોડે. સારું, તો ફાઇનલી રાત્રે 10:30 વાગે આવી ગયા છે ઘરે, બધાને રાખડી બાંધીને, બધાને મળીને. આ નિયતી બેને બહુ મસ્તી કરી છે, બધે થાકી ગયા છે, બહુ ઊંઘ આવે છે. નહીં બેટા, હજી આની મસ્તી ખરાબ થા, હજી આની મસ્તી ખરાબ થા. કોઈ વાત નહીં, હજી આની મસ્તી પૂરી નથી થતી, આની એનર્જી લો નથી થતી, પણ હું થાકી ગઈ છું અને મને ઊંઘ આવે છે. તો આજનો વ્લોગ આપણે અહીં જ ખતમ કરીએ છીએ. મળીશું ફરી એક નવા વ્લોગ સાથે. સો આ વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને સારા સારા કન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય, ટેક કેર, એન્ડ યા, હેપી રક્ષાબંધન ટુ એવરી વન.